धोराजी तालुका ने पाटवाव जूथ सरकारी मंडल में 30 लाख उपरांत ने गैरनीति उच्चापतारी फरियाद पाटणवाव जूथ सहकारी मंडली पूर्व प्रमुख मोरारजी भाई हंसराज भाई पेधाणीए राजकोट जिला रजिस्ट्रार अने राजकोट कोऑपरेटिव बैंक जनरल मैनेजर ने लिखित फरियाद आपी है। साथ समग्र बाबते जवाबदारों सामे पगला लेवा पण मांगणी करी छे। आ अंगेनी प्राप्त विगत मुजब धोराजी तालुकाना पाटणवाव जूथ सहकारी मंडळना वहीवटकर्ताओए गोडाउन बांधकाम 28,51,052 रूपियाना बिल उघारी बांधकाम कराव्यु छे, ज्यारे हकीकतमां ओ बांधकाम थयुं नथी तेवी फरियाद कराई छे, जेना अनुसंधानमां बांधकाम नवुं बांधकाम दर्शाव्युं छे तेवुं पण फरियादमां जणाववामां आव्युं छे। आ उपरांत 1,80,000 रूपियाना सभासदोने टूरना रेकॉर्ड उपर दर्शाव्या छे, परंतु आवी कोई टूर सभासदोनी करवामां आवी ज नथी तेवी पण वात जाणवामां आवी छे, जेथी आ पैसानी ऊंचापत थई एम कही शकाय छे। अने पाटणવાવ જૂથ સહકારી મંડળના માજી પ્રમુખ મોરારજીભાઈ હંસરાજભાઈ પેથાણીએ જિલ્લા રજિસ્ટ્રાર પાસે તપાસ કરાવી આ ઊંચાપત થયેલી રૂપિયાની રિકવરી કરવા અને જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી છે। આ ઉપરાંત મંડળીઓએ અવસાન પામેલા સભાસદોનું વ્યાજ ચૂકવ્યું નથી તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી તેમણે પણ તેમને મળતો લાભ ચૂકવી આપવા કાર્યવાહી કરવા માટેની માંગણી કરવામાં આવી છે। આ સાથે વર્ષ 2000માં 22 વર્ષ થયા પણ હજુ કાયદેસરની લોકશાહી ડબે ક્યારેય ચૂંટણી કરવામાં આવી નથી તેવું પણ જણાવવામાં આવ્યું છે, ત્યારે આ અંગે જરૂરી કાર્યવાહી કરવા તેઓને જિલ્લા રજિસ્ટ્રાર પાસે માંગણી કરવામાં આવી છે, ત્યારે સમગ્ર બાબતે શું તર્ક વિતર્ક સામે આવશે તે તો તપાસના અંતે સામે આવશે। હું રતિલાલ મોહનભાઈ રૂપાપરા ધોરાજી તાલુકો પાટણવાવ ગામના વતની છું। આ મંડળીની અંદર પાટણવાવ જે મંડળી છે એનો ગોલમાલ બધે હાલે છે, તેને હિસાબે કહેવા માગીએ છીએ કે આ મંડળીની અંદર ગોડાઉન જે છે જે એક 65 વર્ષ જૂનું છે એક 35 વર્ષ જૂનું છે એને નવા રૂમ પર કાપી અને 17 લાખની સબસિડી ચાઉં કરી ગયા અને લોન કરી ગયા ને એવી રીતે એને આ ગોડાઉનની અંદર 30 લાખનું એને કૌભાંડ કરેલ છે। તે પછી ડુંગળીના મેળાની અંદર દર વર્ષે 3 મેળા જોટા છે, ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાના એક જોટો જાતો જાય તો એને બદલે 3 જોટા 1,20,000ના બંધ બાળીને આપી દે છે, એ પણ ભ્રષ્ટાચાર કરે છે। બીજા નંબરની અંદર લોકશાહી ઢબે ચૂંટણી કરતા નથી, ગ્રામ પંચાયતની અંદર નોટિસ બોર્ડ ઉપર જોડી દે છે અને પંચનામું કરી અને ચૂંટણી કરી લે છે। તો આ અંદાજે 2000 સાલથી અમારી ચૂંટાઈ ગયેલ કારોબારી હતી તેને સસ્પેન્ડ કરી રાતોરાત ધબધપાટી બોલાવી રાતોરાત મિનિસ્ટર ઊભી કરી અને સત્તા કબજે કરી લીધેલ છે। તો 2000થી અત્યાર લગણ 2022 લગણ આ લોકો એવી રીતે ધબધબાવે છે, કોઈને જવાબ દેતા નથી। અને અમારી માંગણી છે લોકશાહી જબે ચૂંટણી થવી જોઈએ અને આ બધી જે રિકવરી બધાથી પાસે મેળવી જોઈએ, જે કૌભાંડ કર્યું છે એની રિકવરી મળવી જોઈએ। અને એક તો 1,80,000નો પ્રવાસ છે, એ પ્રવાસ કોઈ કરેલ નથી સભાસદોને, અને 1 લાખ ઉધાર્યા છે। આવી રીતે દર વર્ષે લગભગ 5 લાખ 7 લાખ ઓડિટવાળા કહેતા હોય કે રતિભાઈ 5-7 લાખનું કૌભાંડ થતું હોય છે પણ કોઈ નથી કરતા એટલે બોલતા નથી, અત્યાર લગ્ન કોઈ બોલવાવાળું નહોતું, અત્યારે અમે એમ થયું કે હવે આમાં કંઈક કરવું જોઈએ। ગિરીશભાઈ લક્ષ્મણભાઈ પેથાણી, ગામ પાટણવાવ, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ। હવે મંડળીમાં અત્યારે 2002થી ચૂંટણી થતી નથી અને આ લોકોએ અરજી કરી છે તો એની યોગ્ય તપાસ થાય, 30 લાખની ઊંચાપત છે એવું કહેવું, જૂનું બાંધકામ મંડળીનું હતું તો એની માથે રંગરોગાન કરી અને સબસિડી લીધી અને લોન લીધી અને એ સબસિડી ખાઈ ગયા એવું બધું મને જાણવા મળ્યું, એની યોગ્ય તપાસ થવી જોઈએ અને એને એનો જવાબ મળવો જોઈએ। કાર્યવાહીમાં તો હું છે ચૂંટણી આ કરતા નથી અને હું એની સાથે હતો, તેથી મિની બુક જટી અને મિની બુકમાં એનું નામ કારોબારી ભરી લીધા, તે દુનિયા 2002થી આ 2022 થઈ 20 વર્ષ થયા ચૂંટણી કરતા નથી। આ લોકો પર શું કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ માંગ છે તમારી? કાયદેસરની કાર્યવાહી તો શું છે, જે આ ઊંચાપત થઈ છે એની યોગ્ય તપાસ થાય અને રિકવરી થવી જોઈએ અને કા વહીવટદાર મૂકી દે અને કા ચૂંટણી કરે। મારું નામ દિલીપકુમાર વિરાણી, બરાબર, હું સહકારી પાટણો સહકારી મંડળીમાં મંત્રી છું અને આ જે કોઈ ફરિયાદ થઈ છે ગોડાઉનને લગતી, તો ગોડાઉન છે એ નાબાર્ડની સ્કીમના છે, એટલે એમાં એક ગોડાઉન 2014-15માં બનેલું છે, એક ગોડાઉન 2015-16માં બનેલું છે અને એ ગોડાઉન ફ્રેશ જ છે અને સરકારની સબસિડીના છે, એમાં સરકારની અને બેંકનું ઇન્સ્પેક્શન આવ્યા પછી જ આ ગોડાઉનો તૈયાર થાય છે। 2014 પહેલા ગોડાઉન હયાતી નહીં? ના ના નહોતું નહોતું। ગોડાઉન સંપૂર્ણ બહેનુંની શરૂઆત ક્યારથી થઈ? 2000 પણ એ આખું વર્ષ જ ગણાય ને, કેમ કે આખું વર્ષ કામ આવેલું હોય, બરાબર, 2014-15 ને 2015-16 ગોડાઉન માટે કેટલી રકમ ફાળવાય? ગોડાઉનની રકમ માટે 14,55,000 સબસિડી
સબસિડી 7,09,000 ગોડાઉન કેટલા છે અત્યારે અત્યારે બે ક્યાં ક્યાં ગોડાઉન છે એક આપણે ગોડાઉન ત્યાં એન્ટર થતા એક ઓલી બાજુ પાણીની વાવ પાસે ગોડાઉન છે અને એક અહીંયા આપણે ગેટની અંદર દાખલ થતા પરબારું સીધું જ ગોડાઉન છે ત્યાં અત્યારે ગોડાઉન કે સ્ટોરેજ માટેની કેટલી વ્યવસ્થા છે 2,400 ટનના છે બીજું કોઈ વ્યવસ્થા નહીં ના બીજી કઈ વ્યવસ્થા નહીં ગોડાઉન ડુંગળીના ગોડાઉન છે ને એ કેટલા છે એ 6 ગોડાઉન ડુંગળીના ગોડાઉનમાં કોઈ ખર્ચ કરેલ છે એ તો ભાઈ મારા આવ્યા પહેલાની વાત છે એ બાબતથી મને હું કોઈ અજાણ છું ના એવું કઈ જ્ઞાતિ ને કોઈ એવું ન હોય પણ 10 જગ્યા હોય અન્ય માટે હોય એક બેંકના પ્રતિનિધિ માટે અનામત હોય એક અનુસૂચિત જાતિ જનજાતિ હોય અને એક નાના અને સીમાંત ખેડૂત માટે હોય ટૂંકમાં કુલ 15 માંથી અત્યારે 15-15 સભ્યો છે હા 15-15 સભ્યો છે એક હમણાં વજુભાઈ સાવલિયા ઓફ થઈ ગયા અચ્છા તો પણ રેકોર્ડ ઉપર તો અત્યારે 13 જ સભ્ય બોલે છે હમ રેકોર્ડ ઉપર 13 જ સભ્ય બોલે છે દલિતમાંથી કોઈ નથી દલિતમાંથી હશે હશે હોય જ ને અને ચૂંટણીમાં કોઈ જાતના જાહેરનામાઓ બહાર પાડવામાં નથી આવતી એવી ફરિયાદ છે શું છે એ ફરિયાદ કાંઈ નથી બધું ઓન પેપર અમારે કમ્પ્લીટ જ છે 13-2-2015 એ અત્યારે વર્તમાનના પ્રમુખ કોણ છે ગિરીશભાઈ પેથાણી અને સભ્યોમાં પેથાણી કેટલા છે સભ્યોમાં પેથાણી ગિરીશભાઈ ભગવાનજીભાઈ અપુભાઈ 4-5 જણા છે હો બહુ મને એમ ખ્યાલ નથી જોઉં તો ખબર પડે અમે તો શું સહકાર આપી જો અમે ચિઠ્ઠી ના ચાકર બરાબર છે અમે તો આજે અહીંયા નોકરી કરતા હોય તો કાલ બીજે ક્યાંય નોકરી કરતા હોય એ અંદરો અંદર ના વાંધા હોય એ લોકો લઈને આક્ષેપો કરતા હોય ટૂંકમાં વિરોધી પાર્ટી ગિરીશભાઈ ના એમ બાકી બીજું તો અમારે એમાં શું કહેવાનું હોય તમે શું સહકાર આપશો આમાં તપાસમાં તપાસમાં તો પૂરેપૂરો સહયોગ બધાને આપવાનો જોઈએ ને જે માગશે રેકોર્ડ એ રેકોર્ડ બધા બતાવશું અમે અમારાથી શક્ય હશે એટલે બધી મદદ કરશું એટલે ખરેખર ઉતાવળ થઈ છે ના નથી નથી થઈ એવો આક્ષેપ પડ્યો હા એવો આક્ષેપ છે પણ ખરેખર એવું કાંઈ નથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ ધોરાજી